નજર કરીશું ગુજરાતની ટોપ 9 પોલિટિકલ અપડેટ પર. બે દિવસીય ગુજરાતની પ્રવાસ આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સૌપ્રથમ અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીધી. મહામહિમ રાષ્ટ્રપતિએ સાબરમતી ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાસુમન પાઠવ્યા. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 9-11 ઓક્ટોબર દરમિયાન ઉત્તર ગુજરાત આવે તેવી શક્યતા. વડાપ્રધાન આ પ્રવાસ દરમિયાન મહેસાણા જિલ્લાના બહુચરાજીની મુલાકાત લેશે. બહુચરાજીમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. બેટ દ્વારકામાં કરવામાં આવેલા ડિમોલિશન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નિવેદન આપ્યું છે. ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવનાર સરકારની કામગીરીના વખાણ કરતા પાટીલે કહ્યું કે કૃષ્ણની ભૂમિમાં સરકારે ગેરકાયદે બાંધકામો દૂર કરી નાખ્યા છે. તો ગીર સોમનાથના ઉનામાં વિધાનસભાના કાર્યકર્તાઓના સંમેલનમાં પાટીલ ગરજ્યા. સી આર પાટીલે કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો અને કહ્યું કે 2017માં કોંગ્રેસ કહેતી હતી કે વિકાસ ગાંડો થયો છે, પરંતુ અત્યારની સ્થિતિને જોતા કોંગ્રેસ ગાંડાની સ્થિતિમાં આવી ગઈ છે. કેજરીવાલ પર આક્ષેપ કરતા કહ્યું કે કેજરીવાલ જુઠ્ઠાણાનો સરદાર છે. ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર કિશનસિંહ સોલંકીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમની સામે આ કાર્યવાહી કરાઈ છે. તેમણે પંજાબના સીએમ ભગવત માનની સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વર્ગીય પ્રબોધ રાવલના પુત્ર ચેતન રાવલ તેમજ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન છબીલદાસ મહેતાના પુત્રી નીતા મહેતા આપમાં જોડાયા છે. આપના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બંનેને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું. આપમાં સામેલ થયા બાદ ચેતન રાવલે જણાવ્યું કે કોંગ્રેસ પ્રચારકશ્રી પ્રશ્નોને વાચા આપવામાં નિષ્ફળ. મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલિયા ઘર વાપસી કરશે. કિશોર ચીખલિયા ભાજપ સાથે છેડો ફાડી ફરીથી કોંગ્રેસમાં જોડાશે. કિશોર ચીખલિયા અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે. મહેસાણા જિલ્લામાં કડી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારોની લાંબી કતારો લાગી. કડી વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના સૌથી વધુ 24 ઉમેદવારો ચૂંટણી લડવા મેદાને જોવા મળી રહ્યા છે. હાલમાં 24 પૈકી માત્ર 2 ઉમેદવાર સ્થાનિક છે, બાકી બધા કડી વિધાનસભા બહારના છે. પાટણ જિલ્લામાં ડીએપી ખાતરની અછતને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ પ્રધાનને પત્ર લખ્યો. ડીએપી ખાતરનો વધુ જથ્થો ફાળવવા માટે ધારાસભ્યએ કૃષિ પ્રધાન રાઘવજી પટેલને રજૂઆત કરી. ખેડૂતોની માંગ સામે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી મળતો તેવું ધારાસભ્યનું કહેવું છે.